દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીના ડેલી ધમાકેદાર ન્યૂઝ જોવા માટે કેટીવી ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ સૌથી પહેલા તમને મળતા રહે. નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતી 2020 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સરકાર માન્ય શ્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી વિદ્યાલય માંગરોળ, જિલ્લો જૂનાગઢ ખાતે શાસ્ત્રીય સંગીત અને નૃત્યનો વર્કશોપ યોજાયો. શિહોરના ટાઉન પેલેસ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરશુરામ ગ્રુપ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. મહીસાગરમાં આજરોજ ભારતીય જનસંઘના અધ્યક્ષ શ્રી પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતાના સંદેશ સાથે રેલી યોજવામાં આવી. બનાસકાંઠા જિલ્લાના થાનેરામાં શોપિંગ સેન્ટર માલિક દ્વારા પાર્કિંગ વાળી જગ્યા ઉપર અન્ય દુકાનો બનાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે, ત્યારે સુરક્ષા અને સુવિધા વગરના શોપિંગ સેન્ટરમાં ધંધો કરતા વેપારીઓની મુશ્કેલી વધવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. શાપર વેરાવળ મેઇન રોડ 26 બાળકોનો ચમત્કારિક બચાવ. પાટણના સમીરાધનપુર હાઈવે પર અકસ્માતની એક ઘટનામાં મહિલાનું મોત, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ. નવલા નોરતાને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ખંભાળિયામાં ખેલૈયાઓ લાગ્યા છે નવરાત્રીમાં ગરબે ઘૂમવા. સ્ટેપ શીખી અને મા અંબાની આરાધના સાથે જ ગરબા રમવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઉપલેટા તાલુકાના લાટ ગામે વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે ફ્રી નિદાન કેમ્પ યોજાયો. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વધતો જતો ડેન્ગ્યુ અને મચ્છરજન્ય રોગચાળો દિવસે ને દિવસે વકર્યો છે, ત્યારે તેને અટકાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરાઈ. તળાશા તાલુકાના ખોદિયા ગામે સાપના લાકડાને 220 કેવી વાયર અટતા ઉભા ફાટ્યા હતા, ત્યારે જીવીમાં અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવ્યો નથી. જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ગામ લોકો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે. પાટણના રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીના રાજકારણમાં આવ્યો નવો ગરમાવો. હવે રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખેલાશે ત્રિપાંખ્યો જંગ. બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા રમતગમત કચેરી અમરેલી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ યોજવામાં આવ્યો. પંચમહાલના પશ્ચિમ વિસ્તારમાં વરસાદની ધોધમાર રહી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં વહેલી સવારથી જ ધીમી ધારે શરૂ થયેલ વરસાદે એકદમ પિકઅપ પકડતા બજાર, સોસાયટી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. તો વરસાદ પડતા વાતાવરણમાં ચારે બાજુ ઠંડક પડી. અમરેલી જિલ્લાના જામનગર શહેર સામાજિક અગ્રણી સ્વ પીડી પટેલની સ્મૃતિમાં ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞ યોજાયો. કિશોરમાં આગામી નવરાત્રી પૂર્વે અવનવા ગરબાઓ બજારમાં સાથે વિવિધ પ્રકારના રંગબેરંગી ગરબાનું વેચાણ 30 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધીનું થઈ રહ્યું છે. અમરેલી જિલ્લાના જામનગર શહેરના સજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શું તમારામાં છે કામયાબીને પામવાનો આત્મવિશ્વાસ નામનો સેમિનાર યોજાયો. ગઢડા તાલુકાના માંડવધાર ગામે ગ્રામ પંચાયતની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર શ્રી વિશાલ ગુપ્તા. જેતપુર ભાદર નદીમાં એક યુવાનનું ડૂબી જતા મોત, યુવાનના મૃતદેહ સ્થાનિક લોકો દ્વારા કાઢ્યો બહાર. લુણાવાડા અમદાવાદ હાઈવે પર ઉચરપી ગામે થયો અકસ્માત, જિલ્લા એસટી બસ લુણાવાડા તરફ આવતા સમયે બાઇક અને બસ વચ્ચે થયો અકસ્માત, બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આજના સમાચારમાં બસ આટલું જ. તો આવા જ ફાસ્ટ અને લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે કેટીવી ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો.